વૈષ્ણવી પરંપરાના અનેક પદોમાંનું એક પદ જેમાં મદન ગોપાલ શબ્દને લાડથી રમાડવામાં આવ્યો છે, સૂરને શબ્દના માધ્યમ દ્વારા એ પદને આત્મસાત કરીએ. ગોવર્ધન શોભાબરનિન જાયિ ઝૂલત લાલ ગોવર્ધન ધારિ શોભાબરનિન જાયિ ડરપત મોહન ઉરહી લગાઈ આ નીલ પીત પટ ભર જાયિ ઝૂલત લાલ ગોવર્ધન ધારિ શોભાબરનિન જાયિ માનો તરુણ તમાલ મલ્લિકા પટાઈ ઝૂલત લાલ ગોવર્ધન ધારિ શોભાબરનિન જાયિ સુરત સુધા બિલસત દોજન સબ સહચરી ચત્રભુજ પ્રભુ લાલ.
કૃષ્ણ સાહિત્યકારો, લોક સાહિત્યકારો અને ભાગવતના આરાધકો પાસેથી સાંભળેલી વાત છે. કૃષ્ણ એક એવા દેવ છે કે જેની સાથે માણસ ગોઠડી કરી શકે, જેની સાથે ઝઘડો પણ કરી શકે અને જેને પ્રેમ પણ કરી શકે. આ કૃષ્ણનો મહિમા ગોકુળવાસીઓએ, વ્રજવાસીઓએ કર્યો એમ નહીં કહેવાય, કારણ કે એ તો એની સાથે જીવ્યા હતા અને એ કૃષ્ણની સાથે જેવો જીવ્યા એ જો એટલા આનંદિત હોય તો આજે આપણે કૃષ્ણનું મહિમા ગાન કરતા કરતા કેટલા આનંદિત હોઈએ. માત્ર ને માત્ર 8 અક્ષરનો અષ્ટાક્ષર મંત્ર છે, શ્રી કૃષ્ણ શરણમ મમ. એ અષ્ટાક્ષર મંત્રના શરણે જઈએ ને તો પણ કૃષ્ણમય આપણે થતા હોઈએ છીએ. કૃષ્ણના જીવનની એક મહત્વપૂર્ણ ઘટના એટલે ગોવર્ધન પર્વતને ઊંચકવાની વાત. ભૌતિક રૂપે આપણે જ્યારે વૃંદાવન જઈએ છીએ અને પરિક્રમાના માર્ગે જઈએ ત્યારે પર્વતને એમણે તછલી આંગળીએ ઊંચક્યો તો એ વાત લાગે સાચી વાત, પણ એક અર્થમાં સંકેત રૂપે જોઈએ ને તો સમાજને એણે બ્રાહ્મક માન્યતાઓમાંથી બહાર કાઢવાનું કામ પણ તછલી આંગળીએ ગોવર્ધન ઊંચકીને કર્યું હતું. ઇન્દ્રના પ્રકોપથી બચવા માટેની જાણીતી વાર્તા છે કે ઇન્દ્રના પ્રકોપથી ગોકુળવાસીઓને બચાવવા માટે એ ગોવર્ધનધારી થયા અને ગોવર્ધનધારી કૃષ્ણ જો ગોવર્ધન ઊંચકી શકે તો એના ભક્ત માટેનો એનો પ્રેમ એટલો જરૂર હોય કે એના ભક્તને જે દુઃખ પડે, એના ભક્તને જે પીડા થાય, એના ભક્તને જે વેદના થાય એને પણ સાહેબ એ આપણું કૃષ્ણ જરૂર ઊંચકી શકે. આવો આપણે પણ એ ગોવર્ધન ધારીની આરાધના કરીએ અને એનું ગાન કરીએ. ધારે
કૃષ્ણ સુધી જવાના અનેક માર્ગો છે. કોઈ જ્ઞાન માર્ગે ગયું, કોઈ ભક્તિ માર્ગ માર્ગે ગયું, કોઈ વૈરાગ્યના માર્ગે ગયું, પણ વ્રજવાસીઓને પૂછે ને તો એ તો પ્રેમના માર્ગે કૃષ્ણ સુધી ગયા છે. વ્રજવાસીઓએ, ગોપીઓએ કૃષ્ણને અનહદ પ્રેમ કર્યો છે. એમને પ્રેમ સિવાય કશું કૃષ્ણ માટે હતું જ નહીં. એમના માટે કૃષ્ણ ક્યારેય જગતગુરુ નહોતો, એમના માટે જ્ઞાની નહોતો, એમના માટે ધ્યાની નહોતો, એમના માટે રસેશ્વર કે રાસેશ્વર પણ કદાચ નહોતો. પરાક્રમી કૃષ્ણ એમને નથી જોઈતો. એમને તો જોઈએ છે પેલો ઠગ, એમને તો જોઈએ છે માખણ ચોરનારો કૃષ્ણ, એમને તો ટેડી ટાંગ વાળો. વૃંદાવનના પદમાં તો લખાયું છે, વો ટેડી ટાંગ વાળો કૃષ્ણ દેવતા હમારો હે. સાહેબ એને એક બાજુ ટેડી ટાંગ વાળો પણ કહે છે અને પાછો પ્રેમમાં કહી દે છે કે એ તો અમારો દેવતા છે. આ કૃષ્ણનો મહિમા વ્રજમાં જે ગવાયો છે ને એ અદ્ભુત છે, અવર્ણનીય છે. ગોવિંદ મેરો હે, ગોપાલ મેરો હે, શ્રી બાંકે બિહારી નંદલાલ મેરો હે. આ બાંકે બિહારી શબ્દ એ બોલીએ ને ત્યાં બાંકે બિહારીના દર્શન થઈ જાય, અને જો એ શબ્દથી તમે દૂર થાવ તો ત્યાં કદાચ પેલો ટેરો લાગી જાય. એ ટેરો ન લાગે એને માટે બાંકે બિહારીના સ્વરૂપનું અહર્નિશ દર્શન હોવું જોઈએ. બાંકે કેમ કહેવાયો? કારણ કે પાઘની વાત કરો, મુરલીની વાત કરો, એના ઉભા રહેવાની વાત કરો, એના હાથની વાત કરો, આ બધામાં ક્યાંક ને ક્યાંક એ વાંકો છે. ગોપીઓને પૂછો ને તો એમ કે સ્વભાવમાં વાંકો છે. કદાચ એટલે જ એ બાંકે બિહારી છે. આવો એ બાંકે બિહારીના રસમાં, એના પ્રેમમાં આપણે પણ ઝૂલીએ, ઝૂલાવીએ. અને આજે કૃષ્ણનું સ્મરણ કરવા બેઠા છીએ ત્યારે કૃષ્ણમય થઈએ.